अक्षर पुरुषोत्तम महाराज नी जय, शास्त्री जी महाराज नी जय, योगी जी महाराज नी जय। बाल मंडल नी जय, बाल मंडल कार्यकरो नी पण जय। इनाम मेळव्यू ना मेळव्यू बधा नी पण जय। આજે જે આપણો સમારંભ યોજાયો એમાં આપણે બધાએ જે કંઈ સાથે મળીને વ્યક્તિગત રીતે જે કંઈ મહેનત જે કંઈ આપણે કરેલી છે એનું ફળ પણ આપણને મળ્યું। ફળની અંદર આપણે ઇનામ મેળવ્યા અને ઇનામ મેળવ્યા પછી આપણને હતાશ થયું કે હવે શાંતિ, આપણું કામ પૂરું થઈ ગયું એમ આપણા જીવમાં નક્કી થયું કે આ ઇનામ પ્રાપ્ત થયું એટલે જ ઇનામ મળ્યું એ બહુ આનંદની વાત છે। ઇનામ તો આપણે આ લોકની દ્રષ્ટિએ આ બધું કાર્ય થવું જોઈએ કે જેથી આપ બધાને ખૂબ સારું પ્રોત્સાહન મળે, બીજાને પણ પ્રેરણા થાય કે આપણે ફરી વાર પણ આ રીતે મહેનત કરીને ઇનામ મેળવવું છે એ રીતે જ। પણ સાચું ઇનામ આપણે યોગીજી મહારાજ પ્રસન્ન થાય, આપણા જીવનની અંદર સત્સંગ દ્રઢ થાય, ધર્મ નિયમ દ્રઢ થાય અને આવું નવું કાર્ય આપણે હંમેશને માટે કરતા રહીએ કે આપણે આ જીવનની અંદર ઈચ્છા હંમેશને માટે રહેવી જોઈએ, એ સાચું ઇનામ આપણે પ્રાપ્ત કરવું છે। એ ઇનામ એટલે અક્ષરધામની પ્રાપ્તિ, કારણ કે આપણે એ મેળવવા માટે જ આ બધી વાત છે। આ કરીએ છીએ અને મહેનત કરીએ છીએ એની પાછળ એ છે કે આવું જે જ્ઞાન આપણા જીવનમાં દ્રઢ થઈ જાય, આ સત્સંગ દ્રઢ થઈ જાય, મહારાજ સ્વામી દ્રઢ થઈ જાય, યોગીજી મહારાજ દ્રઢ થઈ જાય, આપણે અક્ષરધામનું પ્રાપ્તિ, અક્ષરધામનું ફળ, અક્ષરધામ જે આને કહે છે આપણું ઇનામ મોટા મોટું મળી જાય કે ફરીથી જન્મ મરણ આપણને રહે નહીં, જ્યાં જઈને પાછું આવવાનું નથી, જે પરમ સુખ પરમ શાંતિ એને આપણે પામવાની છે। એટલે એ ઇનામ માટેની આપણા પ્રયત્ન છે અને એ માટે ભગવાન શ્રીજીમાંનો અવતાર છે, પોતાનું ધામ સાથે લાયા કુનાયતાન સ્વામી, એ રૂપ બધાને બનાવી અને એ પદને પમાડવા છે, એને માટે આ બધું આપણે સાધન છે। એટલે આ જે સાધન આપણે જે કર્યું એ એમની પ્રસન્નતા માટે, એ આપણી ભક્તિ બની ગઈ, એમાં કોઈ ફળની આશા રાખીએ કે આ લોકમાં આપણી પ્રસિદ્ધિ થાય, મહત્તા મળે, કંઈક આપણે આ દુનિયાવી લાભ થાય એ દ્રષ્ટિથી કરીએ તો એ પણ લાભ થાય મળે, પણ એ ક્ષણિક નાશવંત તુચ્છ થોડા સમય માટેનો, પણ કેવળ ભગવાનની પ્રસન્નતા માટે યોગીજી મહારાજની પ્રસન્નતા માટેનો જો આપણે વિચાર કરીને આ પ્રયત્ન કરીએ તો એમાં ભગવાનની પ્રસન્નતા થઈ ગઈ એટલે અક્ષરધામની પ્રાપ્તિ, કોઈ ફળની આશા નહીં। અને એ જ આપણે જીવનને દ્રઢ કરવાનું છે કે આ ભક્તિ કરીએ છીએ લોકને રીઝવવા માટે નહીં, લોકને દેખાવા માટે નથી, આ કાર્ય જે કરીએ છીએ પણ એમને રાજી કરવા માટે, એ પ્રસન્ન થાય એને માટેનું છે અને આપણા જીવનો સત્સંગ દ્રઢ થાય, કારણ કે આપણે આ સત્સંગ જીવનો દ્રઢ કરવા માટે છે આયોજન કર્યું છે, સ્પર્ધાઓ કરી છે, મુખપાઠ કર્યા છે, હરીફાઈઓ રોજી છે, એ બધાની અંદર છે કે આ વસ્તુ આપણા જીવનમાં કંઈ દ્રઢ થઈ જાય અને એ દ્રઢ થાય એ જ આપણને સાચી શાંતિ સાચું સુખ છે। બાકી તો બધું દુનિયાનું ઘણું મોડે કરીએ છીએ, ઘણી સ્પર્ધાઓ કરી છે, બીજું કરીએ છીએ અને ક્ષણિક માટે થોડા લાભ માટે, આજે છોકરાઓ વિદ્યાર્થીઓ પાસ થવા માટે પણ ઘણી મહેનત કરીને પાસ થઈ જાય એટલે ગોખનપટ્ટી કરીને થોડા સમય મહિનો રહે પરીક્ષાની એટલે બધી તૈયારી કરી નાખે ને બધું કરે, પણ પછી પાછું એનું નોલેજ જો તો કાંઈ ન હોય। આજે પોતે એ પ્રમાણે અભ્યાસ કરતા છોકરાઓ 12મીના હોય કે કોલેજમાં ગયા હોય તોય પણ એમને કેટલીક વખત આવું વાંચતા કરતાં પણ એ થઈ જાય છે કે એમને કંઈ વાત પૂછે તો ખ્યાલ પણ ન હોય, એટલે એવું જ્ઞાન આ વસ્તુ કરવાનું, આપણે જે મળ્યું છે એ એવું દ્રઢ છે કે ગમે ત્યારે પણ આ બધું ભૂલાય નહીં, આપણે બહુ મહેનત કરી છે, ખૂબ જ પોતે આ રીતના બધા કાર્ય કરતા હોય કામ કર્યું છે, અલૌકિક કામ કર્યું છે, બધા રિપોર્ટ વાંચ્યા એની અંદર કેવી કેવી પરિસ્થિતિમાં આ બધાએ કામ કર્યું, કોઈ ખેતીવાડી કરતા કરતા, કોઈ વરી પેલું શું દરજીનું કામ કરતા કરતા, કોઈ પોતાની નોકરીઓ કરતા કરતા, મોટરમાં જતા, સાયકલ પર જતા, બીજી રીતે પણ જ્યાં જ્યાં જેવી રીતના પોતાના સંજોગો
અને અનુકૂળ પ્રતિકૂળ સંજોગોની અંદર પણ કોઈને ઘરમાં સત્સંગ ન હોય, કોઈને બે રીતના પણ કેટલીક પરિસ્થિતિ હોય, પૈસાની કે આર્થિક રીતે હોય, તો પણ એ બધાને ઠોકર મારીને આ એક કાર્ય કરવું હતું કે સ્વામીને રાજી કરવા માટે, એવું આ બધાએ કાર્ય કર્યું. ખૂબ સુંદર વસ્તુ છે. એટલે આટલી બધી મહેનત કરેલી છે એ આપણી ક્યારેય નિષ્ફળ ન જાય, એને માટે હવે આપણે પાછું વિશેષ રીતે આનું જાણપણું રાખવાનું છે. આ જાણપણું એટલા માટે પાછું ભૂલી ન જવાય. વસ્તુ મળી પછી જો પાછી ભૂલી જઈએ, જતી રહે, તો આપણું મહેનત કરેલ ન કામ જાય. એટલે આ મહેનત આપણે એવું નથી કે થોડા સમય ઇનામ મેળવવા માટે જ કરી હતી કે આપણે અધિવેશનમાં જઈને આ પ્રાપ્ત કરીને પછી આપણે મૂકી દેવાની વાત નથી. આ વસ્તુ સ્વાય કહે છે જેવી આ વસ્તુ છે તાજીને તાજી રાખવાની છે. જોકે બાપા ઘણા વખત વાત એક દ્રષ્ટાંત આપતા કે જવાહરભાઈ દિવાન ત્યાં લીમડીના હતા, એમનો પટાવાળો હતો. દગાન સાહેબને સત્સંગ બહુ સારો, સાસીમાનો એ અને જોગીમાને વિશે, એટલે જ્યારે ત્યાં આપણા જોગીમાને બધા જાય ત્યારે એમને ત્યાં ઉતરે અને ત્યાં ઓફિસમાં સાહેબ બેઠા હોય અને પટાવાળો હોય તે તરત આમ પહેલાં ઘંટડી મારતા, પટાવાળા સલામ, પછી થોડેક થઈને પછી એ જ અદબથી, જે અદબથી પોતે આમ પગ પછાડે આમ સલામ જે કરતા હોય એ જ અદબથી દાડામાં 50 વખત બોલાવે, 50 વખત એ જ અદબથી કરે. સ્વાય કે તાજી સલામ, કારણ કે સલામ તાજી ને તાજી, કે હવે એક વખત કરી ફરી વાનું એને અડબ એ પ્રમાણે ના કરે, ના ચાલે પગ ના પછાડે, હાથ આમ ના ચાલે, પણ બે એ પ્રમાણે જ પગ પછાડી સલામ કરવી પડે કે એ જ અદબથી. એટલે સવારથી સાંજ સુધી ગિરીશ, એટલે પાછી એની જ આ બધા પ્રમાણે આપણે કરવાનું. ઘરે જઈને પછી છોકરા રમાડવાનું નથી, પાછા ભૂલી ના જવાય, કારણ કે છોકરો ભેગો ને ભેગો રાખે પાછું એમાં ચીજ જતું રહે. એટલે આપણે આ બધું શીખ્યા, આપણું કર્યું છે એ તાજી સલામ રાખવાની. એટલે જોગીમાને ગમતું, તમે બહુ સારું કંઠસ્થ કર્યું છે, એ કંઠસ્થ તમને કાયમ રહે, એનું તમે રિપીટ કરતા રહેજો. જેમ અત્યારે તમે ખેતીવાડી કરતા, નોકરી કરતા, ઘરનું કામ કરતા, બીજું કરતા, ગમે તે રીતે પણ તમે આ બધું કંઠસ્થ સારી રીતે કર્યું અને હરીફાઈની અંદર બધી રીતનું તમે જ્ઞાન સારું પ્રાપ્ત કર્યું. એ હવે એ રીતે પાછું ચાલુ કે જ્યાં જતા હોય, આવતા હોય, મોટરમાં જતા હોય, ગાડીમાં જતા હોય, બીજે જતા હોય, નોકરી કરતા હોય, બીજું વેપાર કરતા હોય, ત્યાં બેઠા બેઠા પણ આ વસ્તુને ચાલુ જ રાખજો, તો પછી કાયમ આપણું એક આ રહેશે. તમને પણ ઉત્સાહ રહેશે અને ગમે ત્યારે બોલવાનું થાય છે તો પાછું સ્પટ બોલી જશો. અહીંયા ગાડી એકદમ બોલવાનું કહ્યું તમે એને બોલી નાખ્યા, લખવાનું કહ્યું લખી નાખ્યા, કારણ કે બધું તૈયાર હતું તમારી પાસે, તમારી અંદર તૈયાર તમે કરી નાખ્યા હતા. એટલી મહેનત કરી હતી કે એકદમ તમને દેખાતું. હવે એ એકદમ છે પાછું ભૂલી ન જવાય. જે એકદમ દેખાતું હોય આમ બોલે એની સાથે એકદમ થઈ જતું કે આ બધું બધું છે. પેલા એ કહ્યું કે આ બધી ચોપડી આખી મોડે કરી નાખ્યો, હવે કેટલી બધી મહેનત કરીને છે, હવે એ ચોપડી પાછી ભૂલી જવાય તો આપણે એ બધું થઈ જાય. એટલે આપણું કામકાજ કરવાનું છે, નોકરી છે, ધંધો છે, અભ્યાસ છે, જે કંઈ કરજો સારી રીતે કરજો, પણ આપણી જે આ મહેનત એ પાછી આપણી સફળ રહે. ઘરે જઈને પણ આપણે એને કાયમ કહે છે ને આપણે વાંચન કરતા હોય તેને કાયમ વાંચન કરતા રહેવું જોઈએ. એટલે એક દાડો બે દાડે પણ એ ભજન બોલતા રહ્યો, વાતો બોલતા રહ્યો, વચનાત બોલતા રહ્યો, જે કંઈ તમારી હરફીમાં તમે જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ ચાલુ ને ચાલુ રાખજો. એટલે આપણે ભૂલી ના જઈએ, કારણ કે આપણે અક્ષરધામને પામવું છે, એ તો જગત પછી જાય પાછું. આ સ્વાય કે અનુસંધાન જો ન રહે, આનું બરાબર આપણે સ્વાય કહે છે જીવની અંદર એ આલોચ જો ન રહે, જ્ઞાનપણું જો ન રહે, તો પાછું જગત પછી જાય. હવે જગતને પેસવા દેવું નથી આપણે, ભલે જગતમાં રહ્યા છે, આપણા કુટુંબ પરિવાર સાથે રહેવાનું છે, એને સારી રીતે સાચવવા બેસવું, બોલવું, વેપાર ધંધો, પૈસા ટકા સાચવવા બધું જ છે, પણ સાથે આ વસ્તુ છે કે આપણે આ કરવા આવ્યા છે અને આ તો બધું મૂકીને જવું છે, દ્રષ્ટિ રાખી અને એવી દ્રઢતા રાખવાની કે જેથી કરીને આપણે મહારાજનું અનુસંધાન રહે, સ્વામીનું અનુસંધાન રહે, શાસ્ત્રીમાં યોગીજીમાંનું અનુસંધાન રહ્યા જ કરે, એને ન ભૂલીએ. બીજું બધું ભૂલાશે એનો વાંધો નથી, જગત ભૂલાઈ શકશે તો વાંધો નથી, આ દુનિયા ભૂલાઈ છે એનો વાંધો નથી, ઘરબાર ભૂલાશે, પણ ભગવાન સંત ના ભૂલાવા જોઈએ, કારણ કે આપણે એને માટે આ પ્રયત્ન છે. અને એ માટે દાખલો છે યોગીમાંનો એ હેતુ છે કે આ જગતમાં એવા આદર્શ આપણે બનવું છે અને આપણે એવું કરવું છે કે બીજાને આપણને પ્રેરણા મળે કે એના જીવમાં પણ ભગવાનને સંત પ્રધાન થાય, સત્સંગ એના જીવમાં પ્રધાન થાય. એટલે પ્રધાન આપણે આ કરવું છે કે આપણે આ જિંદગી સુધી આપણું ગમે ત્યાં નોકરી કરીએ, દેશ ને પરદેશ અગર ગમે તે ઠેકાને આપણે જવાનું થાય, તો પણ આપણો જે સત્સંગ અને આપણને જે આ જ્ઞાન દ્રઢ થયું છે, આપણે જે અક્ષર ને પુરુષોત્તમનું જ્ઞાન જે ઉડાનથી તમે આ લોકોએ તૈયાર કર્યું છે, આ જે કરી છે મહેનત, એ ઓછી મહેનત નથી, ખૂબ મહેનત છે. તમે બાળકો સાથે પણ એટલી જ મહેનત કરો છો, આપણી મહેનત બાળકો સાથે પણ એટલી છે કે અમને નહીં કહ્યું કે બાળકોને
કે ઈશ્વર સ્વામી વાત કરી કે બાળકોને આપણે કરવું એમ જાણે શું આપણને એમ લાગે છે કે બાળકોને તૈયાર કરવા તો સહેજ વાત છે, પણ અતિ કઠણમાં કઠણ એ વાત છે. બાળકોની અંદર સંસ્કાર આપવા, એને બેસાડવા, એને સ્થિર કરવા, એ બધી ઘણી વસ્તુ છે. એકને ઉઠાડત બીજો આમ જાય, બીજો ઉઠાડત આમ બોલે, કોઈ લાંબા પકડીને બેઠો તો આમ કરીને બેઠો, પણ એ બધું વ્યવસ્થિત તમે જે કર્યું અને એ બાળકોને જે આખા તૈયાર કર્યા છે એ તમારી મહાન મોટા મોટી સેવા છે. પાયાની વસ્તુ જે બધા કહે છે વસ્તુ સાચી છે, જોકે મહારાજ જે કરવું છે એ વસ્તુ કરી છે, અને એની સાથે તમે જે આ તૈયારી કરી એ પણ અતિ મહત્વની વસ્તુ બની ગઈ. કારણ કે આ પણ એક વસ્તુ છે, તમારી પ્રવૃત્તિ કરતાં કરતાં કરો. પ્રવૃત્તિ ન હોય તો માણસ બેઠો બેઠો કદાચ કરે, પણ એ નવરો બેઠો ન કરી શકે, તમે પ્રવૃત્તિ રહીને કર્યું છે એ આપની મહત્તા છે. આપે પ્રવૃત્તિમાં રહીને તમારું કામકાજ કરતાં કરતાં અને બધી જાતનો વ્યવસાય કરતાં કરતાં, કેટલાય તો અહીંયા આવવા માટે પોતાના કેટલી નોકરીના પણ ઠોકર માર્યા છે, બીજું ઘરની અંદર પણ કેટલીક વસ્તુનો આપણે અંદરનો ક્લેશ પણ એનો સંભાળી ગયા છે. કેટલાક વાર અમને એક જામનગરના ભાઈની વાત સાંભળી કે બંને જણા છે કાર્ય કરતા, હવે બંનેને ભાગ લેવાનો, છોકરાને ત્યાં શું તો એ છોકરાને કે ઘરમાં મૂકીને તારું મારીને આવજે, હું જઈશ તાર પાછું એને ઉગાડીશ. આવી પણ પોતે ભાવના રાખીને કામ કર્યું કે છોકરાની પણ પરવા કરી નથી. મારું કહેવાનું છે કે છોકરા તો હવને વાલા છે કે ભાઈ એનું શું થાય, પણ એ રીતે એમને પોતાનો કાર્યક્રમ કરે છે કાયમ માટે. કારણ કે બે કાર્ય કરતા એટલે બહાર જવાનું જ હોય, ત્યારે છોકરાને કલાક બે કલાક એની અંદર રાખી મૂકે, ખાવા પીવાનું બધું આપી રાખ્યું કરે. નાના ના છે, કંઈ મોટા નથી, પણ છતાં એવું પોતે છે કે ભગવાનને રાજી કરવા માટે જેમ આગળના મહાન ભક્તોએ પોતાના કુટુંબ પરિવારનો ત્યાગ કર્યો છે, પરિવારનો પણ ત્યાગ કર્યો છે, એની પણ પરવા કરી નથી, એમ અત્યારે પ્રત્યક્ષ તમારામાં જોવા મળે છે. આ બધાનું એ પ્રત્યક્ષ કે પૂર્વે જે કંઈ ત્યાગ કર્યો છે એના કરતાં અધિક ત્યાગ તમારો છે, અને એ રીતે તમે ભગવાનને રાજી કરવા માટે આ કાર્ય કર્યું છે એ ઓછી વાત નથી, બહુ મહત્ત્વની વસ્તુ છે. માટે આપણે જે કંઈ પ્રાપ્ત કર્યું છે ન જાય એને માટે આપ ખૂબ ખૂબ જાનપણું રાખી અને એનું સંમેશા આલોચ રાખજો, જાનપણું રાખજો, રિપીટ કરતા રહેજો, પણ આ વસ્તુ આપણા જીવનમાં રહે. બજાને હજુ આપણે ઘણા માણસોને આ વાત પહોંચાડવી છે, જોકે મારા તો આખા બ્રહ્માંડના સત્સંગની વાત કરે છે, આનંદ બ્રહ્માની વાત કરે છે, એ સુધી આપણે પહોંચવું છે. અને એ સ્વામી કહે છે કે આ પ્રમાણે આપણે પોતાના જીવમાં જો ડર થશે તો બધા બ્રહ્માંડમાં પહોંચી છીએ. કારણ કે પોતે વ્યક્તિ તો પછી સમિષ્ટ આખી એમાં આવી જશે, ભલે પોતે બરોબર થયા તો બધું સ્વાય કે થશે સારું, એવી શુદ્ધ ભાવના. ને કેટલા કહે છે આ કંઈ કોઈને સમજાય, કેમ સમજાય, આ તો બધું કંઈ કંઈ થઈ શકે નહીં. કારણ કે આપણું બધું બહુ નિયમવાળું છે, વ્યવસ્થિત આપણી વસ્તુ કરીએ છીએ, એટલે લોકોને સંકોચ પણ થાય. કારણ કે ઘણી મર્યાદાઓ છે, આપણે ઘણી જાતના નિયમો છે કે વાલી વસ્તુ ન ખાવી ન જોવી, અનેક રીતે વ્યસનોથી દૂર રહેવું, આવાથી દૂર રહેવું, અને આપણી ભાઈ પુરુષો ભાઈ ભાઈની મર્યાદાઓ બધી સચવાવી, આવી બધી મર્યાદાઓમાં અત્યારના જમાનામાં થવું બહુ કઠિન છે. પણ એ છતાં આ બધા એ મર્યાદાઓમાં રહીને અને સત્સંગીમાં દ્રઢ રાખીને આવા પ્રલોભનોમાંથી દૂર રહીને આ કાર્ય જે કરો છો એ બહુ મહત્ત્વની વસ્તુ છે, અને યોગી બાપા ખૂબ રાજી થશે. માટે આપે જે કંઈ મહેનતનો પુરુષાર્થ કર્યો છે એ બધાને ખૂબ ધન્યવાદ છે. બધા ખૂબ બળ રાખજો, ખૂબ હિંમત રાખજો, અને આવી રીતે આ કાર્યને કાયમ આપણું જ્યાં સુધી શ્વાસ રહે ત્યાં સુધી કરતા રહેવાનું, બાળકોને તૈયાર કરવાનો જ. અને એ સ્વાય કહેશે ભલે આપણી મોટી ઉંમર થાય, પણ તમે જે બાળકોને માટેનું જે આખું તમારા મનમાં વાત દ્રઢ થઈ ગઈ છે, બાળકોને કેમ બેસાડી, કેમ વાત કરવી, એને કેમ પકડી રાખવા, એના જીવમાં કેમ સત્સંગ રાખવો, કારણ કે તમારે હવે સહેજ થઈ ગયું. તમે આ દિવસ કામ કરો છો તે કામ કામને શીખવે, એમ બાળકોને ટ્રેન કરવા, સંસ્કાર આપવા, એને આ રીતે બધી રીતની વાત કરી, એ વાતો કરીને એને પાછી વાર્તાલાપ કરીને હસાવી રમાવીને બધું જે કરવાની રીત છે એ બધા કાર્યકર્તાઓને સહેજ થયું છે. કારણ કે દરેક કાર્યકર્તાઓને સાંભળ્યા એમાંથી ઘણો આનંદ થયો છે. સંતો પણ એમાં ખૂબ સારો દાખલો કરે, સંતોએ પણ બાળકો માટે ખૂબ પ્રયત્ન કરેલો છે, એમને પણ ધન્યવાદ છે. એટલે એક પણ જોકે માને રાજી કરવા માટેનું કાર્ય છે, એ પ્રમાણે બાહ્ય કાર્યકર્તાઓ છે એમને પણ ધન્યવાદ છે કે એ પણ પોતાનો વ્યવસાય મૂકી અને આ જાતનું કાર્ય કરે છે. તો આ પ્રમાણે એક સ્વામી આપણે રાજી થશે, પ્રસન્ન થશે, અને આપણે આ કાર્યક્રમ ચાલુ રાખવાનો છે. અને હજુ આથી પણ વધારે આપણે કાર્યકર્તાઓ તૈયાર થાય, કાર્યકર્તાઓ દ્વારા જ આપણે બધે પહોંચવાનું છે, ગામડે ગામડે છેલ્લા માણસ સુધી પહોંચવાનું છે. શહેરનો ટોચનો માણસ હોય, અગર ત્યાંથી છેલ્લો આદિવાસી હોય ત્યાં સુધી પહોંચવાનું છે. તો આ પ્રમાણે દેહની પરવા કર્યા સિવાય કોઈ પણ આર્થિક બીજો લાભ મેળવ્યા સિવાય એક કેવળ ભગવાનને રાજી કરવા માટે આવું જે આપણે કાર્ય કર્યું, આપે કાર્ય કર્યું છે, બધાને ધન્યવાદ છે.
महाराज स्वामी शास्त्री महाराज योगी महाराज अनंत मुक्तो अपने खूब बड़ा पे खूब शांति रहे अने अवनव कार्य करवाने शक्ति रहे महाराज ने प्रार्थना।